શિનર તાલુકાના પુનિયાદ ગામે સતત 13મી વર્ષે યોજાયેલી શ્રી સાંઈ બાબાની પાલખી યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સાંઈ બાબાની યાત્રાને સાંઈ ભક્તોએ અતૂટ શ્રદ્ધા અને ભારે ઉત્સાહ સાથે મનાવી હતી. ઈસવીસન 1918 15મી ઓક્ટોબરને મંગળવારને રોજ બપોરના 2 કલાકે શિરડીના સાંઈ બાબાએ દેહ છોડી મહાસમાધિ લીધી હતી. શિરડીમાં પ્રતિવર્ષ દશેરાના દિવસને મુખ્ય દિવસ ગણીને સતત 3 દિવસ સાંઈ બાબાની પુણ્યતિથિ મહોત્સવને ભારે ધૂમધામથી મનાવાય છે. ચાલુ વર્ષે 101મી પુણ્યતિથિ નિમિત્તે શિરડીમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા હતા. શ્રી સાંઈબાબામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશ વિદેશમાં વસતા સાંઈ ભક્તો દ્વારા પોતાની રીતે પુણ્યતિથિને મનાવી શ્રી સાંઈબાબાના ચરણોમાં ભક્તિ અર્પણ કરાય છે. ત્યારે શિનોર તાલુકાના પુનિયાદ ગામે સાંઈબાબા પરિવાર દ્વારા પ્રતિવર્ષ પાલખી યાત્રાનું આયોજન છેલ્લા 12 વર્ષથી કરાય છે, જે પરંપરા મુજબ સતત 13મા વર્ષે શ્રી સાંઈબાબાની પાલખી યાત્રા યોજાઈ હતી. બેન્ડબાજા, ઘોડેસવાર, સેવક, દારૂગોળાની આતિશબાજી અને ઠેર ઠેર પુષ્પવૃષ્ટિ અને શ્રી સાંઈનાથના જયઘોષ સાથે નીકળેલી પાલખી યાત્રા સમગ્ર પુનિયાદ ગામમાં ફરીને શ્રી તારકેશ્વર મંદિરે મહાઆરતી અને મહાપ્રસાદી સાથે સંપન્ન થઈ હતી. આ પાલખી યાત્રામાં સમગ્ર પુનિયાદ ગામના સાંઈ ભક્તો સહિત આજુબાજુ ગામમાંથી પધારેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પાલખીના દર્શન કરી મહાપ્રસાદીનો લાહવો લઈને ધન્યતા અનુભવતા શ્રી સાંઈબાબા પરિવાર પુનિયાદ દ્વારા સૌને આભાર વ્યક્ત કર્યો હતો. શિનોર તાલુકાના પુનિયાદ ગામ સતત 13મા વર્ષે યોજાયેલી શ્રી સાંઈબાબાની પાલખી યાત્રાને સાંઈ ભક્તોએ અતૂટ શ્રદ્ધા અને ભારે ઉત્સાહ સાથે પાલખી યાત્રા મનાવી હતી. આજે આપણે આ 13મું વર્ષ છે, સતત 13મા વર્ષે આપણે આજે પાલખી યાત્રા કરીએ છીએ. ખરેખર આજે પાલખી યાત્રા હમણાં કદાચ આપણે જ્યારે ગામમાં પાલખી યાત્રા નીકળે અને જે માહોલ જોઈએ તો આપણને એવું લાગે કે ભાઈ ના સરસ છે, અરે પણ એની અંદર કેટલા બધા લોકોનો સહકાર હોય છે કે આપણે આ જે દિવસ મનાવીએ છીએ સાંઈબાબાનો, જે સાંઈબાબા દેહ છોડી ગયેલા સને 1918 મંગળવાર હતો, બપોરના 2 કલાકે સાંઈબાબાએ આ દેહ છોડેલો. પરંતુ ત્યાર પછી સાંઈબાબાએ જતા જતા એવું વચન આપેલું કે તમે જ્યારે મને જે ક્ષણે જે મિનિટે જે સ્થળે 7 સમંદર પાર બીજો ફક્ત તમે મને એક દિલથી યાદ કરશો તો તમારી પડખે હું ઊભો છું, પ્રત્યક્ષ આવીને હું ઊભો રહીશ. રાજેશ વસાવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, શિનોર.